ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને, અને બાજુમાં પહેલા બેલ આઇકોન પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલાં. દોસ્તો, અત્યારે આપણે અશોક સિનેમામાં આવ્યા છે અને અહીંયા અશોક સિનેમામાં જિગ્નેશભાઈ કરાની ફિલ્મ લાગી ગઈ છે જેનું નામ છે મા બાપથી મોટું કોઈ નહીં. દોસ્તો, અત્યારે આ મા બાપથી મોટું કોઈ નહીં ફિલ્મ જોવા માટે જિગ્નેશભાઈ કરાને એક ચાહક આપણી સાથે જોડાઈ ગયા છે. દોસ્તો, તમે પહેલાં સૌથી પહેલાં તમારું નામ જણાવજો. પરમાર અનિલ પ્રવીણભાઈ. પરમાર અનિલભાઈ. અનિલભાઈ, તો તમે જિગ્નેશભાઈ કરાના બહુ મોટા ફેન છો એવું તમે મને હમણાં જણાવ્યું છે. તો જિગ્નેશભાઈ કરાની તમે ફિલ્મ જોવા આવ્યા છો અત્યારે, બરાબર છે? હા. અચ્છા, અને જિગ્નેશભાઈ કરવાની તમે બધી જ ફિલ્મ જોઈ છે અત્યાર સુધી જેટલી પણ આવી છે, અને લાસ્ટ હમણાં આવી હતી કે સાજણ પ્રીતિ જગમાં થશે જીતી, આ બધી જોઈ, અને અત્યારે હવે તમે મા બાપથી મોટું કોઈ નથી ફિલ્મ જોવાયા છો. બરાબર, અને તમે જિગ્નેશભાઈ કરવાના બહુ મોટા ચાહક છો તમે એવું તમે હમણાં કીધું, તો તમે કેટલા મોટા ચાહક છો એવું તમે જણાવજો. જિગ્નેશભાઈ કરવાની બી આ ક્યાંક વિડીયો જોઈ લે, તમે એમને જણાવી શકો છો કે તમે કેટલા મોટા ચાહક છો જિગ્નેશભાઈ? આ દુનિયામાં કોઈ મોટું નહીં અને એટલા મારા ફ્રેન્ડ આમ. અચ્છા, જેમ કે હું એમનો બહુ ચાહક છું. અચ્છા, બહુ મોટા ફેન છે, બિગ ફેન છે, બરાબર છે. અચ્છા, તો જિગ્નેશભાઈ કરવાની તમને સૌથી વધારે કઈ મૂવી તમને એમની જેટલી પણ મૂવી આવે એમાંથી કઈ મૂવી તમને વધારે ગમે છે? જાનું મારી લાખોમાં એક. જાનું મારી લાખોમાં એક. અને ત્યારબાદ દોસ્તો, જિગ્નેશભાઈ કરવા જો ઘણા બધા ગીતો કરે છે, તમને ખ્યાલ હશે કમસે કમ ઘણા બધા, એટલે આપણને તો ખ્યાલ પણ નહીં કેટલા બધા ગીતો કરે છે એમણે. તો એમાંથી તમારું ફેવરેટ સોંગ કયું, એમાંથી બધા સોંગમાં તમારું ફેવરેટ સોંગ કયું? મારું એક ફેવરેટ છે અને એમાં પણ જિગ્નેશભાઈનું ફેવરેટ છે, અને એ ગાવું હોય અને ત્યારે કેવું ગવાય. સોંગનું નામ પહેલાં જણાવો, સોંગનું નામ શું છે, કયો સોંગ છે? હા, ઓલું પ્રેમની મજબૂરી. પ્રેમની મજબૂરી, બરાબર. તો પ્રેમની મજબૂરી જે સોંગ છે, તમે પણ એ બે લાઈન તમે ગાઈ શકો છો તેમના માટે. હે મોંડવે વાગે ઢોલ લાગે ગોજારો, એટલું તું કહી દેશું વાં કહતો મારો, એને પામવાને કર્યા ન કોરડા નોરતા, એ હાલી ગઈને અમે રહ્યા એને ખોડતા. શું વાત છે, ખૂબ જ સરસ. અને જિગ્નેશભાઈ કવરા જે એક્ટિંગ પણ કરતા હોય છે, ત્યારબાદ શું એ સિંગિંગ પણ કરે છે, તમને એક્ટિંગ ગમે છે કે સિંગિંગ એમની ગમે છે? મને તો વધારે સિંગિંગ બહુ ગમે, બરાબર, અને એક્ટિંગ પણ ગમે, પણ જ્યારે પિક્ચર આવે ત્યારે અને જ્યારે ગીતો હોય ને ત્યારે એમના થોડા ગીતો. એટલે કંઈ પણ જિગ્નેશભાઈ કવરાનું કંઈ પણ આવે એટલે આપણે જોઈ લેવાનું એમ ને ટૂંકમાં. અને અચ્છા, અને હમણાં જિગ્નેશભાઈ કરવાની અફવા ફેલાઈ રહી છે કે પેલું એમને દારૂ ભરેલી એમની ગાડી પકડાય છે એવું કંઈક તમને પણ ખ્યાલ હશે. એમને કંઈક કહેવા માગશો એ ટોપિક વિશે કે એ અફવા કોઈ કોણે ફેલાઈને એ સાચી છે વાત છે કે શું છે? મને જેટલો વિશ્વાસ છે એટલો તો જિગ્નેશભાઈ દારૂને પકડતા પણ નથી. અચ્છા, આ તો ખાલી અફવા હતી. હા, અને એમને કોઈ દિવસ દારૂને હાથ પણ નહીં અડાડ્યો. અચ્છા, એટલે આવું તો જિગ્નેશભાઈ કવરેજ ક્યારે બધાને જ ખબર છે આવું ના કરે છે, પણ અમુક લોકો હોય છે જે હેટર્સ હોય છે એ આવી રીતે અફવા ફેલાવતા હોય છે, તો એમના વિશે કંઈ કહેવા માગશો જે એમનાથી બળતા હોય છે, એમના વિશે કંઈ કહેવા માગશો જે જિગ્નેશભાઈ કરણને નથી ગમતા એ લોકો જે જિગ્નેશભાઈને ખોટી ખોટી અફવા ફેલાવીને એમને બદનામ કરે છે, એમના માટે કાર્યવાહી થવી જોઈએ. અચ્છા, શું વાત છે, સરસ સરસ. બીજું કંઈ કહેવા માગશો જિગ્નેશભાઈ કવરેજ વિશે તમે? બીજું તો જિગ્નેશભાઈ સદાય આવા ગીતો બનાવી રહે અને પિક્ચરો બનાવી રહે અને અમારી માટે પ્રેમ ભાવ રાખ્યા રાખે. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ અનિલભાઈ, ખૂબ જ મજા આવી તમારી સાથે વાત કરતા.